આજે આપણે જોઈએ છે કે દેશ આપણે જે રાજ્યમાં રહીએ છીએ એ રાજ્ય એટલે ગુજરાત. આ ગુજરાત રાજ્ય જે છે એ ગુર્જર પ્રદેશ પણ કહેવાતો છે એક સમયે. અને અત્યારે આમ જોવા જઈએ તો આપણા સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે એ ઝાલાવાડ કહેવાય, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જે વાત કરવા જઈ રહી છું એ બીજું કાવ્ય જેનું નામ છે હિન્દ માતાને સંબોધન. હિન્દ માતા, વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચ વાગ્યા છે. કેટલી? પાંચ. તમે એમ કહેશો પાંચ કઈ રીતે? શક્ય જ નથી, મારે તો એક જ મમ્મી છે, બરાબર ને? પણ હા, આપણે આમ જોવા જઈએ તો આપણી માતા કેટલી? તો કે પાંચ. હવે કઈ કઈ પાંચ માતા? તો પહેલા આપણે જોઈએ તો નદી માતા, બીજી કેસર કોઈ ગાય માતા, પછી જગત જનની માતા, એટલે આપણે જે ઈષ્ટ ભક્તિ તરીકે દેવી તરીકે જેની પૂજા કરતા હોય તે, પછી એક આપણી જનની એટલે કે આપણા મમ્મી, અને ત્રીજી આપણી ભૂમિ માતા. ભૂમિ એટલે અહીંયા આપણી ભૂમિ માતા શું આવશે? હિન્દ. તો હિન્દ એટલે હિન્દ દેશ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જુઓ તો તમે SS ની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર, અને આમ જોવા જઈએ તો તમે પહેલાં 1-5 ની અંદર, GK ની અંદર તમે ભારતનો નકશો જોયો ને? તો અત્યારે તમે જે ભારતનો નકશો જોવો છો ને વિદ્યાર્થી મિત્રો, એ કેવો છે? ખંડિત ભારતનો નકશો છે. શા માટે? તો કે પહેલાં આપણો દેશ હતો ને એ અખંડ ભારત, કેમ કે એમાં બાંગ્લાદેશના ભાગ નહોતા, પાકિસ્તાનના ભાગ નહોતા. આ બધા દેશો છે એ પહેલા આપણા દેશમાં સમાનના. અને તમે જોશો તો આપણો દેશ છે, આપણા દેશની અંદર તમે કેવું જોયું કે એક રાજ્યની અંદર અથવા તો બીજા બધા રાજ્યની ઉપર, પણ આપણે ગુજરાતની જ આપણે વાત કરીએ તો તમે જોયું કે આપણે નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવીએ, તો રમઝાન ઈદનો ઉજવીએ, અથવા નાતાનો તહેવાર ન ઉજવે. ના વિદ્યાર્થી મિત્રો, એવું કાંઈ જ બનતું નથી. શા માટે નથી બનતું? તો આપણો જે દેશ છે એ લોકશાહી દેશ છે. અહીંયાનું શાસન કેવું છે? તો કે લોકશાહી શાસન છે. લોકશાહી એટલે શું? તો કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે જે શાસન થાય એને લોકશાહી શાસન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એ જ જાણવા જઈ રહી છું કે આ જે કાવ્ય છે જે છે હિન્દ માતાને સંબોધન, આ કાવ્યની અંદર ભારત માતાની વાત કરવામાં આવે છે. અહીંયા આ કાવ્યના કવિ છે કવિ કામ. વિદ્યાર્થી મિત્રો, કામ શું કહેવાશે? કવિનું ઉપનામ. એટલે આજે કાવ્ય જે છે રત્નજી ભટ્ટ, આ એનું પૂરું નામ છે. હવે મહીશંકર રત્નજી ભટ્ટ
આવવાનો હતો આપણે બધા એની ચિંતા કરતા હોય એને સાચવતા હોય તો એમ આપણો જે દેશ છે લોકશાહી તો દેશ છે પણ એની સાથે સાથે આપણો જે દેશ છે એ વિશ્વ કુટુંબ કમની ભાવના રાખવામાં છે એટલે કે આખું વિશ્વ એક જ કુટુંબ છે તો અહીંયા આ જે કવિ છે એ કવિની રચના ખૂબ જ વિશેષ છે અને ખૂબ જ વિશાળ છે કે એ આપણા દેશને સંબોધન કરે છે હિન્દ માતાને સંબોધન કરે છે અને હા વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ ખાસિયત જ છે કેમ કે તમે જે એવું જોયું આપણો ભારત દેશ છે ને એને આપણે જો હિન્દ માતા કહીએ ભારત માતા કહીએ હિન્દુસ્તાન કહીએ ભારત કહીએ તો બીજા બધા દેશના વાગે નામ સાંભળો કે તમે જોયું અમેરિકામાં જાપાનમાં ચીનમાં ના એવું કે આપણે જોવા મળતું નથી પણ આપણો એક જ દેશ એવો છે કે જે ધર્મની દ્રષ્ટિએ તો આગળ છે જ અને બધાની અંદર ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ધાર્મિકતાની સાથે સાથે પોતાના દેશ માટે પોતાની ભૂમિ માટે આપણે શું કરીએ છીએ તો કે બલિદાન દેવા માટે પણ રેડી છીએ તૈયાર છીએ અને એટલા માટે જ આપણે અહીંયા જે ગાય માતાની પૂજા કરતા હોય એટલા માટે જ આપણે આપણી ભૂમિ એટલે કે આપણો હિન્દ દેશ આપણી ભારત માતા એની પણ પૂજા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને યાદ શું તો કે આપણી પાંચ માતા એક તો નદી ગાય માતા જગતજનની માં જગદંબા તમે જે કહ્યું ઈષ્ટદેવી દેવતાને પૂજો છો તે ત્યાર પછી આપણી મમ્મી જેને જનની અથવા માતા અથવા ભૂમિ માતા તો અહીંયા કવિ જે છે એ કહે છે હિન્દ માતાને સંબોધન હવે આ જે વાક્ય છે આપણા અભ્યાસક્રમની અંદર બીજું છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો જેના કવિ કોણ છે મણિશંકર રત્નજી ભર સૌથી પહેલા તમે કાવ્ય લખો તો એ કાવ્યનું જે શીર્ષક છે એટલે તમારે લખવું પડશે બે હિન્દ માતાને સંબોધન કવિ મણિશંકર રત્નજી ભર આ શું છે એમનો ઉપડા છે કવિ કા પછી એમનો જન્મ જન્મ તારીખ કઈ છે તો કે 20/11/1867 આ શું છે એમની જન્મ તારીખ કોની મણિશંકર રત્નજી ભટ્ટની એ કોણ છે કવિ છે શા માટે કવિ કીધા કેમ કે આપણે જે અભ્યાસમાં ભણીએ છીએ એમનું કાવ્ય છે એટલા માટે તો મણિશંકર રત્નજી ભટ્ટ છે એમનો જન્મ ક્યારે થતો તો કે 20/11/1867 એટલે કે 11મી મે કયો નવેમ્બર પછી એમનું મૃત્યુ ક્યારે થતો તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે ઓપન છે ને એમાં જોતા જાજો તો એમનું મૃત્યુ જે છે એ થયું છે 16/6/1923 બરાબર વિદ્યાર્થી મિત્રો ક્યારે જૂન મહિનાની 16 તારીખે એમનો મૃત્યુ થયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે તમારી નોંધ જે છે એ વચ્ચે લખી રાખવા બે હિન્દ માતાને સંબોધન પછી કવિનું નામ એનું ઉપનામ એનું જન્મ એનું મૃત્યુ આ બધું છે તમારા પ્રેસની કઈ બાજુ લખવાનું જમણી બાજુ બરાબર જે પેલી 4-5 લીટીમાં માહિતી આપણે લખશું ત્યાર પછી કવિનો જે પરિચય આપણે લખવાનો અથવા આપણે જોવા જઈએ તેની અમુક વિશિષ્ટ કૃતિઓ છે એ લખી પછી આપણે એના સમાનાર્થીને એના પ્રશ્ન લખશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો મણિશંકર રત્નજી ભટ્ટ છે એનો એક કાવ્ય ગ્રંથ જેનું નામ શું હતું પૂર્વા હવે આ કાવ્ય ગ્રંથ છે ને વિદ્યાર્થી મિત્રો એના કારણે ગુજરાતી સાહિત્યમાં એ ફેમસ થઈ ગયો પ્રખ્યાત થઈ એને આ કાવ્ય ગ્રંથની અંદર ઘણી બધી કવિતાઓ લખી એમનો જન્મ જે છે એ જન્મ એમનો અમરેલી જિલ્લો જે છે અમરેલી જસદણ ગીરથી આપણે કહીએ ને એ બધા હતા અમરેલી જિલ્લાની અંદર લાઠી ગામમાં થયો કયા ગામમાં થયો તો લાઠી ગામ જે છે એની અંદર એક ચામુંડ નામનું
ફરી ન સમજાય તો તમારું પાઠ્યપુસ્તક સાથે રાખજો અને આ વારંવાર જોતા રહેજો. તો આ જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, એ કાવ્યની અંદર વાત કરી છે અહીંયા કવિએ. શું વાત કરી છે? તો કે હે મિતમાન, અમે બધા એટલે ભારતમાં રહેતા, હિન્દ દેશમાં રહેતા બધા ભારતીયો, બધા હિન્દવાસીઓ, અમે બધા તમારા સંતાન છીએ. અમે બધા તમને હાથ જોડીને વંદન કરીએ છીએ. પારસી, હિન્દુ, શીખ, મુસ્લિમ, જે કોઈ ધર્મ છે એ બધા ધર્મની અંદર આ બધા જ લોકો સાથે મળીને બધા હિન્દ માતાને પ્રાર્થના કરે છે અને કહે છે કે તમે વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં માણસ છે ને એ બહુ સ્વાર્થી છે. બધા પ્રાણીઓ પર, આપણે એક પ્રાણી જ છે પણ માણસ બધી પર સ્વાર્થી છે. પણ છતાંય અહીંયા કવિ પોતે હિન્દ માતાને સંબોધન કરે છે. એમને કહે છે, શું સંબોધીને કહે છે? તો કે હે ભારત માતા, હે હિન્દ માતા, અમે બધા તારા બાળક છીએ. અમે બધા સાથે મળીને તમને પ્રાર્થના કરીએ છીએ. શું પ્રાર્થના કરીએ? હવે અહીંયા હકીકતમાં કવિના વિચારો બહુ વિશાળ છે, બહુ મોટા છે. અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે હે હિન્દ માતા, અમે પરસ્પર એકબીજા સાથે ઝઘડો ન કરીએ, પ્રેમ ભાવથી રહીએ, એકબીજા સાથે હરીભરીને રહીએ, બધા ધર્મને સમાન માન સન્માન આપીએ, અમે એમની સાથે રહીએ. દરેક કાર્ય છે એ કાર્યને અમે સાથે. તો જેમ આપણે હિન્દ માતાને માતા તરીકે સ્વીકારીએ છીએ અને પૂજા કરીએ છીએ અને પૂજીએ છીએ, તો સામે હિન્દ માતા જે છે, ભારત માતા છે, એ પણ આપણા સામે પોષે છે. પોષવું એટલે શું? પાલન કરવું, પોષણ કરવું. હવે આપણા મમ્મી છે, તમે આજુબાજુ કઈ નાનું બાળક જો તો નાનું બાળક છે એ જન્મી વખત જ એની હાથે ચમચી ને હાથથી ખાવા માંગે ના, એના મમ્મી એને સાચું ધીમે ધીમે પેલા નાનું હોય ત્યારે ચમચીથી એને ખવડાવતા હોય, પછી એને હાથથી ખવડાવતા હોય, પછી જેમ જેમ બાળક મોટું થાય એમ એને શીખડાવે, બટકું વાળના ને એવું લેવાનું, શાકમાં રોટલી ધોળી પછી આ ખાવા, બરાબર ને? તો જેમ બાળક જે છે, બાળકને એની માતા પાલન પોષણ કરીને એને મોટો કરે છે, એનો વિકાસ કરે છે, એ હિન્દ માતા છે, આપણા સૌની માતા છે. આ માતા પણ આપણા બધાનું કઈ રીતે રક્ષણ કરે છે, કેવી રીતે આપણને પોષે છે? તો કે સારું ખાન પાન. હવે તમે વિદ્યાર્થી મિત્રો થશે કે હિન્દ માતા કેમ આપણે ખાન પાન આપે? વિદ્યાર્થી મિત્રો, અત્યારે વરસાદ ખૂબ ચાલે છે, બરાબર ને? તમે કોઈ જગ્યાએ ચીકુ ખાધું હશે, કોઈ જગ્યાએ કેરી ખાધી હશે, એના ગોટલા ઠરિયા નામ તેમ તમે ચારે કોણ પાસે નાખી દીધા હશે. પણ જેવા વરસાદ આવ્યો તરત એ ધરતીમાંથી ફૂટી નીકળે છે, અંકુર રૂપે, અંકુરમાંથી વિશાળ વૃક્ષ ને વૃક્ષમાંથી મોટું આપણને એમાંથી અલગ અલગ મીઠા મધુર રસ જેના પર પણ આપણને જોવા મળે છે, મને છે ને વિદ્યાર્થી મિત્રો. તો બસ હિન્દ માતા આપણને આ ફળ ફરાદી શાકભાજી જીવન જરૂરિયાત નાનામાં નાનાથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી આપણને બક્ષે છે, એ આપે છે, આપણે એના ઉપર આધારિત છીએ અને આપણને એના ઉપર લાલન પાલન કરીએ છીએ. એટલે અહીંયા આ કાવ્યની અંદર કવિએ આપણને અલગ અલગ પ્રકારની બધી વાત કરી છે કે હિન્દ માતા છે, આપણા સૌની માતા છે, આપણે એના માટે આપણે બધા એક સંતાન, એક જ માતાના બધા સંતાન હોય એમ આપણે હિન્દ દેશની અંદર રહેવું જોઈએ હરીભરીને, અને માતા જે છે આપણને એક સમાન રીતે પોષે છે. તો આવું સરસ મજાનું કવિના વિચારનું જે કાવ્ય છે, જે આપણે હિન્દ માતાને સંબોધીને કહેવાનું છે, એ કાવ્યની વાત આપણે આગળના લેક્ચરમાં જોશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે અત્યારે થોડું હોમવર્ક કરવાનું રહેશે. તમે એક પાટીકોટ તો બનાવી જશે, બનાવી છે વિદ્યાર્થી મિત્રો? તો એ પાટીકોટની અંદર અત્યારે સૌથી પહેલાં તમારે શું લખવાનું રહેશે, મેં તમને કીધું તેમ જ તમારે સિક્યુરિટી તૈયાર કરવાની રહેશે.
विद्यार्थी मित्रों फरी सूचना आपू छू के जो तमारा मन में कोई एवो प्रश्न होय तमने न समझातो होय तो एवो कोई प्रश्न छे ती तमे अलग नोंध करजो ने फरीथी ना एक वार वीडियो જોઈ લેજો ક્યાર તો આવી જશે પર ન આવે તો છેલ્લે કેસે મુંજબતા પ્રશ્નોની યાદી તો તમે તૈયાર કરતા જજો બરાબર ચાલો તો હોમવર્ક માટે તૈયાર છો ને તો આજે આવી જશે અહીંયા